ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું બાજરાના લોટના વડા, જે આપણે 7-8માં બનાવતા હોઈએ. બાજરાના લોટના વડા બનાવવા માટે આપણે આ 1 કપ બાજરાનો લોટ લીધો છે, જે આપણે રોટલા બનાવીએ એ જ લોટ છે એમ. અને 1/2 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે, આ થોડો કરકરો લીધો, જે ભાખરીનો લોટ હોય એ. અને 2 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે, કેમકે આને બાઇડિંગ માટે થોડોક લોટ જોઈએ એટલે આ નાખવો પડે એમ. અને લીલા ધાણા લીધા છે આપણે, 2 ચમચી આપણે સફેદ તલ લીધા છે, થોડીક આપણે હળદર લીધી છે, અને 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, 1 ચમચી આપણે લાલ મરચું લીધું છે, મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, અને થોડીક આપણે આ કસૂરી મેથી લીધી છે. આની જગ્યાએ તમે તાજી મેથી નાખી શકો એમ. 1/2 ચમચી આપણે ગરમ મસાલો લીધો છે, 1 ચમચી આપણે ખાંડ લીધી છે, અને 3-4 લીલા મરચાં આપણે આ રીતે વાટી લીધા છે, અને મીઠા સોડા જોશે આપણે. 1/2 કપ આપણે દહીં લીધું છે, અને તેલ જોશે આપણે. દહીં આપણે જરૂર પ્રમાણે લોટ બાંધવામાં નાખશું, અને પાણી જરૂર પડશે તો નાખવાનું એમ. તો પહેલાં આપણે લોટ બાંધી લેહું. તો આ આપણે કાથરોટ લીધી છે, એમાં આપણે લોટને ચારી લેહું. તો આ બાજરાનો લોટ અને આ ચણાનો લોટ અને ઘઉંનો લોટ, આ બધું આપણે ચારી લેવું મિક્સ કરીને એકદમ. તો આ રીતે આપણે બધો લોટ ચારી લેવાનો. તો આપણે લોટ બધા ચારી લીધા છે, તો આમાં આપણે મસાલા નાખી દેહું. તો આ લીલા મરચાં નાખી દેહું, તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો એમ. ધાણા જીરું ને હળદર ને ગરમ મસાલો ને લાલ મરચું ને મીઠું આપણે સ્વાદ પ્રમાણે ને ખાંડ નાખી દેવું આપણે. તમે ગોળ નાખવો હોય તો ગોળ પણ નાખી શકો એમ. અને આપણે આ કસૂરી મેથી નાખી દેહું. હવે આપણે સફેદ તલ લીધા હતા એ નાખી દેહું. હવે આ બધું આપણે મિક્સ કરી લેહું આ રીતે. મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય. હવે આપણે આમાં લીલા ધાણા નાખી દેહું, આને આપણે મિક્સ કરી લેવું આ રીતે. હવે થોડુંક આપણે એમાં તેલ નાખશું મોર માટે, 2 ચમચી જેટલું જ. અને આપણે એમાં મીઠા સોડા નાખી દેહું, આને આપણે મિક્સ કરી લેહું. આ રીતે બરાબર. હવે આપણે આમાંથી થોડું દહીં નાખતા જાઉં અને લોટ બાંધી લેહું. દહીં થોડુંક ખાટું હોય તો સારું એમ. તો આટલું દહીં આપણે જરૂર પડશે, એકદમ સરસ લોટ બાંધી લેવાનો. હવે જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું. આ રીતે થોડુંક આપણે પાણી નાખશું, 2 ચમચી જેટલું.
કેમ કે લોટ આપણે આ બાજરાનો લોટમાં વધારે પાણીની જરૂર નથી પડતી. આ રીતનો આપણે લોટ બાંધવાનો. આ રીતનું હવે થોડુંક તેલ આપણે ઉપરથી નાખશું, એકાદી ચમચી જેટલું. આને આપણે મિક્સ કરી લઉં આ રીતે. આ રીતનો આપણે લોટ જોઈએ. હવે લોટને આપણે 10-15 મિનિટ માટે ઢાંકીને રાખી દેવું. આપણે લોટ હવે જોઈ લેવું, 10-15 મિનિટ જેવું થયું છે તો આ રીતે આપણે રાખીએ એટલે એકદમ સરસ લોટ આપણો પલળી જાય ને એકદમ સરસ થઈ જાય છે. તો આમાંથી હવે આપણે બનાવશું વડા. તો પહેલાં આપણે તેલ મૂકી દઉં ગરમ. તો આ આપણે તેલને ગરમ મૂકી દીધું છે તો આપણે હવે વડા વારી લઉં આમાંથી. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના બનાવશું. આ રીતે પહેલાં હાથથી આ રીતે ગોળ કરી લઉં, પછી આ રીતે થોડાક ચપટા કરી લઉં એમ. આ રીતના તો બધાય આપણે વડા આ રીતે વારી લઉં. આ આપણે બધાય વડા આ રીતે વારી લીધા છે તો આપણે હવે તેલ જોઈ લઉં. તો થોડોક લોટ નાખીને આપણે જોઈ લઉં કે આ રીતે નાખીને થોડી વાર પછી ઉપર આવે છે એ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ગેસ આપણે હવે ધીમો કરી દઉં. તેલ ગરમ થઈ જાય પછી ધીમો ગેસ કરી દેવાનો, નહીં તો પછી એ તરત કાળા પડી જાય ને અંદર કાચા રહીએ એમ. તો આમાં આપણે હવે આ વડા નાખીને તળી લઉં. જેટલા એકવારમાં આવે એટલા નાખવાના એમ. ગેસ આપણે ધીમો કરી દેવાનો હે. થોડીક વાર તળાય પછી એને આપણે ફેરવી લેવું. તો આ રીતે આપણે આ રીતના થાય એટલે કાઢી લેવાના એમ. આમ બ્રાઉન એકદમ સરસ પાકી જાય છે ને એકદમ ફૂલે છે. આપણે એમાં સોડા નાખ્યા છે તો આ રીતના. અને આપણે પાછળથી નાખ્યા હોય એને થોડીક વાર લાગે એમ. તો બધાય આપણે આ રીતે તળી લેવાનું. તો બધાય આપણે આ રીતે તળી લેવું. આ આપણે બધાય આ રીતે તળી લીધા છે એકદમ સરસ. આને તમે બનાવીને ક્યાંય નાસ્તામાં લઈ જઈ શકો ભેગા, અને આપણે હાથમ ઉપર બનાવીએ તો 2-3 દિવસ આરામથી ખાઈ શકીએ એમ. તો આને આપણે હવે સર્વ કરી લેવું. તો પ્લેટમાં કાઢી લેવું આપણે. તૈયાર છે આપણા બાજરાના લોટના વડા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કે જો તમને કેવા લાગ્યા બાજરાના લોટના વડા.